एक तो कागड़ो आखो दिवस का का करतो रखड़िया करे, गंदवाड़ में फरे ने पछी ए गंदवाड़ कोई ना घर में नाखी दे। क्यारे कोई बाड़क ना हाथ माथी बिस्किट उपाड़ी जाए तो क्यारे कोई भिखारी ना वासण में राखेल रोटला नो टुकड़ो चोरी जाए। आम ने आम आ कागड़ो एनु पेट भरे, कदी कोई काम न करे, मेहनत न करे। एक दिवस कोयले एने शिखामण आपता कह्यू, कागड़ा भाई, आम चोरी ने खावानी टेव हवे छोड़ो। क्यारेक कोईना हाथ में सपड़ाई जसो तो बराबरनो मार खासो, एना करता कई कामकाज करवा मंडो। कागड़ो तो मार खावानी वात सांभळी जरा गभरायो ने बोल्यो, काम तो करवा हूँ तैयार छू, पण हूँ कयो काम करूँ? मने काम आपे कोण? कोयल तो बहु साणी, एने कह्यू, हूँ तमने काम बताऊँ। जुओ, आ जंगलना राजानो महल बंधाय छे, ए महल में जवा माटे रस्तो तैयार थाय छे, ए माटे वच्चे पड़ेल पत्थर दूर करवानुं काम तमने अपाऊ, बोलो फावसे? कागड़ाए तो हा करी। कोयले कागड़ाने ए काम अपाव्यो। बीजा दिवसे कागड़ो रस्ता पर पड़ेला पथरा चांचमां ऊंचकीने दूर फेंकवानुं काम करवा माँड्यो। आखो दिवस काम कर्युं त्यारे सांजे एने बहु सारो बदलो मळ्यो, एने गळ्या मीठा मालपुआ खावा मळ्या। कागड़ो तो राजी राजी थई गयो। मालपुआ लईने ए तो दूरना एक झाड़ पर गयो अने एक झाड़ पर बेसीने निराते खावा लाग्यो। एटलामां त्यांथी एक शियाळ निकळ्यो, एने कागड़ा पासेथी मालपुआ पड़ावी लेवानुं मन थयुं। केटला सरस मालपुआ हता, શિયાળના મોમાં પાણી આવવા લાગ્યું। શિયાળે તો યુક્તિ કરી, એણે ઝાડની નીચે ઊભા રહી કાગડા સામે જોઈ બોલવા માંડ્યું, આહાહા કાગડા ભાઈ, તમે આજે ખૂબ સુંદર લાગો છો। કાગડા ભાઈ આ સાંભળી રહ્યા, શિયાળે આગળ ચલાવ્યું, આખી દુનિયામાં તમારા જેવું સુંદર પક્ષી કોઈ જ નહીં હોય। આહાહા, શું અણીદાર ચાંચ, સુંદર મુલાયમ પીછા, પાતળા મજાના પગ। કાગડો તો પોતાના વખાણ સાંભળી રહ્યો પણ મોંમાંથી એક શબ્દ ન બોલ્યો। એ કાગડાને ખબર હતી કે અગાઉ બીજા એક કાગડાને આમ જ ફોસલાવીને એક શિયાળ એની પૂરી ખાઈ ગયું હતું। કાગડાને ચૂપ રહેલો જોઈ શિયાળે વળી આગળ કહેવા માંડ્યું, કાગડા ભાઈ, કહો તમે મારી જોડે ભાઈબંધી બાંધશો? પણ કાગડો તો ચૂપ જ રહ્યો। શિયાળે આગ્રહ ચાલુ રાખ્યો, કાગડાભાઈ બોલો તો ખરા, પોતાની યુક્તિ ચલાવી પોતાની ચાંચમાં રાખેલા માલપુઆ પહેલાં એક ડાળ પર સાચવીને મૂકી દીધા, પછી પોતાની ચાંચ ખોલીને બોલ્યો, શિયાળભાઈ લો હું બોલ્યો, મારી ચાંચમાંથી માલપુઆ પડાવી લેવા માટે જ મને બોલાવો હતો ને, પણ હવે હું અનુભવે ઘડાયો છું એટલે મારા માલપુઆ તમારા મોંમાં નહીં આવવા દઉં। રહી વાત ભાઈબંધીની, શિયાળભાઈ તમારી સાથે જે ભાઈબંધી રાખે એ છેવટે બધા ફસાય છે, મારે ફસાવું નહીં, એટલે લ્યો આવજો, રામ રામ। શિયાળની કારી ફાવી નહીં એટલે નીચી મૂંડી કરી એ ત્યાંથી ચાલતો થયો। આ વાર્તામાંથી શું શીખવા મળ્યું? અનુભવ એ જ સાચો ગુરુ છે। બીજા સાથે છેતરપિંડી કરનાર ક્યારેય સુખી થતો નથી।